નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાસુદેવ સ્કૂલની YouTube ચેનલનો આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઓનલાઈન એજ્યુકેશનમાં ધોરણ 10 નો ચેપ્ટર 5 સમાંતર શ્રેણી શીખવાના છીએ. સમાંતર શ્રેણી એટલે શું? તો આપણે ખ્યાલ છે સમાંતર શ્રેણી વિશે આપણે થોડો ઘણો ક્યાંક સાંભળેલું હોય, થોડો ઘણો ક્યાંક એનો ઉપયોગ પણ કરેલો હશે આપણે, કે ભાઈ કોઈ વસ્તુ લઉં છું, માની લો કે આજે મારા પરીક્ષામાં 15 માર્ક્સ આવે છે, પછી એના પછીની પરીક્ષામાં મારે 20 માર્ક્સ આવે છે, પછી પરીક્ષામાં 25 માર્ક્સ આવે છે, પછીની પરીક્ષામાં 30. તો જો સમાંતર રીતે તમે જોવા જશો તો 15 માંથી 20 ત્યારે 5 માર્ક્સ લીધા, 20 માંથી 25 ત્યારે 5 માર્ક્સ લીધા, 25 માંથી 30 ત્યારે પાછા 5 માર્ક્સ વધે, 25 માંથી 30 ત્યારે પાછા 5. એટલે સમાંતર રીતે સરખી રીતે હું આગળ વધું છું. તમારો પગાર 10,000 છે, અમુક સમય પછી તમને વધારો મળે 11,000 થયો, પછી આગળ 11,000 પાછો વધારો મળ્યો 12,000 થયો, દરેક પદ વચ્ચેનો તફાવત સરખો હોય તો આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી છે સમાંતર શ્રેણી છે. દરેક પદ વચ્ચેનો તફાવત બે ક્રમિક પદ, પહેલું અને બીજું, ક્રમિક કહેવાય. ક્રમિક કહેવાય. તફાવત હંમેશા બીજા પદ માંથી પહેલું પદ બાદ કરવું, અથવા ત્રીજા પદ માંથી બીજું, અથવા ચોથા પદ માંથી ત્રીજું. સાવ ટૂંકમાં કહીએ તો જે પદ આપેલું હોય એની પહેલાનું પદ તફાવત મેળવવો હોય તો કોઈ પણ પદ માંથી એની પહેલાનું પદ બાદ કરવું છે. બીજા માંથી તો એની પહેલા કોણ આવે? પહેલું. દસમું પદ છે તો એની પહેલા કોણ આવે? નવમું પદ. બરાબર, તમને તફાવત સરખો મળ્યો. સાફ શરૂઆત કરીએ સમાંતર શ્રેણી. જે શ્રેણીમાં બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન હોય તો તેને તે શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. કેવો તફાવત? સમાન. સમાન તફાવત હોય તો તે શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. આગળ 3, 6, 8, 20, 25. 3 અને 6 આ બે વચ્ચેનો તફાવત કેટલો? 3. 6 અને 8 વચ્ચેનો તફાવત કેટલો? 2. 8 અને 20 વચ્ચેનો તફાવત કેટલો? તો કે 12. 20 અને 25 વચ્ચે તો 5. જો જે બે તફાવત કરતો આવે છે ના, તફાવત સરખો આવતો નથી, સમાંતર શ્રેણી કહેવાય નહીં. તફાવત કેવો હોવો જોઈએ? સમાન. કે ભાઈ જે શ્રેણીમાં બે ક્રમિક પદ, એક પહેલું તેના પછી ક્રમિક કોણ આવે? 2. બીજું તેના પછી કોણ આવે? 3. એના પછી કોણ આવે? 4. બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન હોય તો તે શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. પછી સમાંતર શ્રેણી છે, આખી આખી શ્રેણી હોય તો શ્રેણી ક્યાંથી તો શરૂઆત થશે? કોઈ એક જગ્યાએ શરૂઆત થાય, જે શરૂઆત થતું એનું પ્રથમ પદ હોય એને એ કહેશું. શું કહેશું? એ. દરેક બે પદ વચ્ચેનો તફાવત છે એ તફાવત કેના વડે દર્શાવશો? ડી વડે. પ્રથમ પદ હોય એને એ, તફાવત છે એટલે કેના વડે દર્શાવશો? ડી વડે. ચાલો પછી વ્યાપક સ્વરૂપ, એટલે આપણે એનું સૂત્ર આવતા એ પ્રમાણે એનું સૂત્ર અથવા એનું સ્વરૂપ કે ભાઈ આ સ્વરૂપમાં જોઈએ. આપણે
चौथा चैप्टर में द्विघात समीकरण आ गया। द्विघात समीकरण आ सूत्र में हुआ x वर्ग प्लस बी एक्स प्लस सी अथवा बहुपदी आवती द्विघात बहुपदी चैप्टर टू। चैप्टर टू में द्विघात बहुपदी द्विघात बहुपदी व्यापक स्वरूप होता है। क्षाय धीमहि गुण शरीराय गुण मंडिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुण प्रविष्टाय धीमहि। चलो आ बहुपदी नो व्यापक स्वरूप है आ स्वरूप है आ समांतर श्रेणी नो व्यापक स्वरूप है। a प्लस डी एक तफावत विदो a प्लस टू डी बे तफावत विदा a प्लस थ्री पाचो तफावत है। एक पचे स्टेप में तफावत तो जाए एक पचे स्टेप में तफावत वत तो जाए એટલે આપણે સમાંતર શ્રેણી મળી જાય। ઉદાહરણ તરીકે 2 4 6 8 10 અનંત સુધી 2 4 6 8 10 તમારે પહેલું પદ a દરેક વચ્ચે તફાવત કેટલો છે 2 આ શ્રેણી માટે a કેટલા થશે 2 દરેક વચ્ચે તફાવત 4 માંથી 2 જાય તો 2 6 માંથી 4 જાય તો 2 8 માંથી 6 જાય 2 10 માંથી 8 જાય 2 તો તફાવત કેવો આવે છે સરખો। પ્રથમ પદ a પહેલું પદ a વડે દર્શાવો દરેક વચ્ચે તફાવત કેટલા છે દર્શાવો b b દરેક પદ વચ્ચે નો સરખો હોવો જોઈએ। પછી આમાં શ્રેણીના બે પ્રકાર કયા બે પ્રકાર એ શ્રેણી શાંત છે કે અનંત હજો કોઈ શ્રેણી ચાલુ થાય છે અને ગમે કોઈ જગ્યાએ પૂરી થઈ જાય એટલે એ શ્રેણીનું છેલ્લું પદ આપણે મળે એ શ્રેણીનો છેલ્લું પદ આપણે મળે તો આપણે એમ કહેવાય કે આ શ્રેણી શાંત શ્રેણી છે। જે શ્રેણીમાં છેલ્લું પદ આપણે મળતું હોય એમ કહેવાય કે આ શ્રેણી શાંત શ્રેણી છે પણ અમુકમાં અનંત સુધી હોય કારણ કે આ કેમ છે 2 4 6 8 10 ડોટ 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 અનંત સુધી તો એ શ્રેણીને અનંત શ્રેણી કહેવાય। જો અહીંયા 10 સુધી આપેલું હોય એટલે છેલ્લું પદ 10 છે 10 સુધી આપેલું હોય તો આપણે એમ કહેવાય કે અહીં શ્રેણી પૂરી થઈ અને શ્રેણી ક્યાંક પૂરી થઈ જતી હોય તો એ શાંત શ્રેણી થઈ। શાંત સમાંતર શ્રેણી જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય નિશ્ચિત એટલે ખબર કે ક્યાં ચાલુ થાય ક્યાં પૂર્ણ થાય કેટલા પદ આવે કે ભાઈ અહીંયા ચાલુ થાય છે અહીંયા પૂર્ણ થાય છે આટલા પદ આવે છે બરાબર। જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય તેને શાંત સમાંતર શ્રેણી કહે છે અને જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા અનંત હોય તેને અનંત સમાંતર શ્રેણી કહે છે એટલે ક્યાંય શ્રેણી પૂરી થતી નથી અનંત સુધી ચાલે છે બરાબર। તો આના આધારે આપણે બે એક્ઝામ્પલ જોઈએ પહેલું આમાં તમારે બે વસ્તુ ગોતી દેવાની છે એક્ઝામ્પલ પહેલું 3 ના છેદમાં 2 1 ના છેદમાં 2 માઈનસ 1 ના છેદમાં 2 માઈનસ 3 ના છેદમાં 2 ડોટ 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 આપણે બે વસ્તુ ગોતી દેવાની છે કઈ બે વસ્તુ ગોતવાની છે ભાઈ આમાં તમે પ્રથમ પદ ગોતી દો એટલે કે a અને તફાવત ગોતી દો d ચાલો a શરૂઆત ક્યાંથી થાય છે બીજા પદ માંથી પેલું પદ બાદ કરશો બીજા પદ માંથી પેલું પદ બાદ કરશો બીજું પદ શું છે 1 ના છેદમાં 2 માઇનસ બાદબાકી કરવી છે ને માઇનસ 3 ના છેદમાં 2 ચાલો પહેલું 1 ના છેદમાં 2 માઇનસ 3 ના છેદમાં 2 હવે જો સંદર્ભ આપીએ તો 2 નો છેદ કેવો છે સરખો છે 2 નો છેદ કેવો છે સરખો જો છેદ સરખો હોય તો અંશમાં ડાયરેક્ટ બાદબાકી થાય અંશમાં બાદબાકી કરો 1 માઇનસ 3 છેદ સરખો હોય ત્યારે છેદ સરખો ન હોય ત્યારે આપણે લસાઅ લઈએ ચોકડી ગુણાકાર કરીએ છેદ સરખો કરીને સંદર્ભ આપીએ પણ અત્યારે છેદ સરખો છે તો અંશમાં તમે ડાયરેક્ટ બાદબાકી કરી શકો 1 માઇનસ 3 એટલે 1 માઇનસ 3 એટલે કેટલા જવાબ આવશે માઇનસ 2 આવે છેદમાં
બે ચાલો છે ઉડાડો બે એકા બે અને કેવા માઈનસ એ સો જવાબ આવશે માઈનસ એ ચાલો બીજો આ આપણે એ અને ડી મેળવો બીજો એક્ઝામ્પલ લઈએ 4 10 16 22 ડોટ 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 સમાંતર શ્રેણી છે કે નહીં તે જણાવો સમાંતર છે કે નહીં ચેક કરવાનું કીધું છે ચેક કરવું હોય કઈ રીતે તો પેલું પર 4 એકલા 4 હવે એ જ આપણે શ્રેણી ચાલુ રહે આપણે એ જ કરી દીધું હવે આપણે શું કરવાનું છે કે ભાઈ 2 કે 3 તફાવત ગોતશું 2 કે 3 અથવા 3 થી વધારે પણ ગોતી શકો તફાવત ગોતવાના દરેક બે પદ વચ્ચે દરેક બે પદ વચ્ચે તફાવત ગોતીએ અને જો દરેક પદ વચ્ચે તફાવત સરખો આવે તો સમાંતર શ્રેણી છે તફાવત સરખો ન આવે તો સમાંતર શ્રેણી નથી ચાલો પહેલા b પેલું પદ આ પેલું પદ a1 શું કહેવાય આને a1 અથવા ખાલી એક પેલો પદ ચાલે બીજું પદ a2 ત્રીજું પદ a3 ચોથું પદ a4 b a2 માઈનસ a1 a2 માઈનસ a1 નો અર્થ શું થશે બીજા પદમાંથી પહેલું પદ બાદ કર્યું બીજા પદમાંથી પહેલું પદ બાદ કર્યું 10 માઈનસ 4 બીજું પદ 10 a2 એટલે બીજું પદ એટલે 10 a1 એટલે પહેલું પદ 4 બાદબાકી કરો તો ફળ કેટલો મળે છે 6 હજી આગળ ચેક કરીએ d બીજામાંથી પહેલો ભાગ કર્યો ને હવે ત્રીજામાંથી ત્રીજો એટલે a3 ત્રીજામાંથી એની પહેલા ત્રીજામાંથી એની પહેલા ત્રીજાની પહેલા કોણ આવે બીજા નંબર પર a3 માઈનસ a2 a3 16 માઈનસ a2 a2 કેટલા 10 16 માંથી 10 એટલે કેટલા વધશે 6 પછી હજી આગળ વધીએ ચાલો a4 ચોથા નંબર માંથી ત્રીજા નંબર નું ભાગ કરી પેલા શું કહી દીધું બીજા નંબર માંથી પેલા નંબર નું પછી તો કે ત્રીજા માંથી બીજું પછી આગળ ચોથા માંથી ત્રીજું શું છે 22 માઈનસ કેટલા છે 16 22 માંથી 16 જાય કેટલા વધશે 6 તો જોવા બીજા માં પેલો ભાગ કરો તો ભાગ કેટલો આવે 6 ત્રીજા માંથી બીજો ભાગ કરો તો ભાગ કેટલો આવે 6 ચોથા માંથી ત્રીજો ભાગ કરો તો ભાગ કેટલો આવે દરેક નો તફાવત સરખો આવે છે દરેક નો તફાવત સરખો આવે દરેક નો તફાવત સરખો હોય તો આપેલ શ્રેણી કેવી છે સમાંતર શ્રેણી છે આપણે લખું આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે એવી જે મિત્રો ચાલો વખત પાછું રિપીટ કરી આ કે આપું ભાઈ સમાંતર શ્રેણી કોને કહેશું જે શ્રેણીના દરેક બે પદ વચ્ચેનો તફાવત સરખો હોય જે શ્રેણીના દરેક બે પદ વચ્ચેનો તફાવત સરખો હોય તે શ્રેણીને શું કહેવાય સમાંતર શ્રેણી પછી સમાંતર શ્રેણી કીધું સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ કેના વડે દર્શાવાય એ વડે તફાવત કેના વડે દર્શાવાય ડી વડે એનો વ્યાપક સ્વરૂપ બહુપદી માં કેમ આવતો વ્યાપક સ્વરૂપ a plus b a plus 2b a plus c આમાં કિંમત મૂકીને પણ તમે શ્રેણી બનાવી શકો છો તો a અને d ખબર હોય ત્યારે ઉદાહરણ 2 4 6 8 10 માં પહેલું પદ 2 દરેક પદ વચ્ચે તફાવત કેટલો 2 તફાવત દરેક પદ વચ્ચે સરખો હશે 7 સમાંતર શ્રેણી જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય તેને 7 સમાંતર શ્રેણી કહે છે અનંત અનંત સમાંતર શ્રેણી જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા અનંત હોય તેને અનંત સમાંતર શ્રેણી કહે છે બરાબર એટલે તો આટલા લખી શકો 7 9 એમ પણ લખી શકો 7 9 એક્ઝામ્પલ જોયો એક્ઝામ્પલમાં પહેલું પદ અને તફાવત બે વસ્તુ બધી દેવાની છે તફાવત 3 ના છેદમાં 2 સોરી a પ્રથમ પદ 3 ના છેદમાં 2 પછી તફાવત તફાવતમાંથી કોઈ પણ પદમાંથી એની પહેલાનું પદ બાદ કરો કોઈ પણ પદમાંથી એની પહેલાનું પદ બાદ કરો આ બીજું પદ છે જેની પહેલા પણ આવે 3 ના છેદમાં 2 1 ના છેદમાં 2 માંથી માઈનસ 3 ના છેદમાં 2 કરો તફાવત મળશે માઈનસ 1 ચાલો બીજું 4 10 16 22 છે
સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવાનો. કઈ રીતે કરજો? દરેક બે પદ વચ્ચેનો તફાવત ગોતવાનો. જો દરેક બે પદ વચ્ચેનો તફાવત સરખો આવતો હોય તો સમાંતર શ્રેણી છે, અને તફાવત સરખો ન હોય તો સમાંતર શ્રેણી નથી. કઈ રીતે ગોતવાનો? પહેલું ડી, બીજા પદ માંથી પહેલું પદ બાદ કરો, દસ માંથી ચાર જાય એટલે છ. પછી એ થ્રી માઇનસ એ ટુ, સોળ માંથી દસ જાય એટલે છ. એ ફોર માઇનસ એ થ્રી, બાવીસ માંથી સોળ જાય એટલે છ. એટલે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. અહીંયા સુધી તમે જોઈ શકો છો.